हेलो दोस्तों, नमस्कार। चालो सब भणीए यूट्यूब चैनल नी अंदर हूँ स्वागत करूँ छू। मित्रों, आज प्रकरण 8 एटले के कोष तेनी रचना अने तेनु कार्य विषय समझीशुं। तो मित्रों, चालो वीडियो शुरू करिए। पहला, हजू सुधी अमारी चैनल ने तमने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी देजो अने बेल आइकन उपर ऑल जरूर सिलेक्ट करशो, जेने कारणे अमारा दरेक वीडियो नी नोटिफिकेशन आप सुधी पहुंची रहे। तो मित्रों, विविध अंगोना समूह जुदा जुदा कार्यो करे। आपणा शरीर नी अंदर आपणे हाथ वडे अलग कार्य करीए छीए, पग वडे अलग कार्य करीए छीए, जीभ वडे अलग कार्य करे छे, कान वडे, दरेक अंगोना कार्यो अलग अलग छे। अने मित्रों, आ प्रकरणमां तमे अंगोना रचनात्मक मूलभूत एकम विषे अभ्यास करशो, जेने आपणे शुं कहीए छीए, कोष एटले के सेल कहीए छीए। तो मित्रों, शुरुआत करिए एनी गोठवणथी। तो मित्रों, कोषनी सरखामणी आपणे ईटो साथे करी शकीए। ज्यारे आपणे मकान बनावानी शुरुआत करीए तो एक एक ईट गोठव्या पछी आपणे एक दीवाल तैयार करीए। दीवालो भेगी थाय त्यारे एक रूम बने અને આ રીતે રૂમ ભેગા થઈ એક મકાનનો આકાર લે છે। સેમ એ જ પ્રકારે મિત્રો, વિભિન્ન કોષ એકબીજા સાથે જોડાઈ પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે। સજીવનું શરીર નિર્માણ કરવા માટે એક એક કોષની જરૂરિયાત પડે છે। આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ મિત્રો, બંનેનું સ્ટ્રક્ચર લગભગ સેમ હશે। ડુંગળીની છાલનું એક બાજુ ચિત્ર છે અને એક બાજુ ઈટોની દીવાલ સેમ તમને જોવા મળશે। હવે મિત્રો, ચાલો તો કોષ વિશે આપણે આ પ્રકરણની અંદર વધુ માહિતી મેળવીએ। તો મિત્રો, કોષની શોધ કોણે કરી, ક્યારે કરી, કેવી રીતે થઈ, આની ચર્ચા કરીએ। તો મિત્રો, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં બુચનો પાતળો છેદ, બુચ નામની વનસ્પતિ, એ બુચ નામની વનસ્પતિનો પાતળો છેદ લઈ અને વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કરતા। બુચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે। તેઓએ બુચનો પાતળો છેદ લીધો અને તેને સૂક્ષ્મ દર્શકની મદદથી અભ્યાસ કર્યો। તેઓએ જોયું તો બુચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ। દાખલા તરીકે આપણે મધમાખીનો મધપૂડો જોઈએ ને, સેમ એવા પ્રકારની જોવા મળી હતી। હવે બુચનો વૃક્ષ જો જોઈ ના હોય તો આપણે ચિત્રની અંદર જોઈ લઈએ, જેને કારણે આપણને એવું ન થાય કે બુચનું વૃક્ષ કેવું હશે। તો દરેક ચિત્ર મિત્રો બુચના વૃક્ષના જ છે। હવે બુચને જ્યારે છાલની એ અભ્યાસ કરતા હતા ત્યારે જે એમની રચના જોવા મળી હતી કંઈક આવી જોવા મળી હતી, મધમાખીના મધપૂડા જેવી, એક દિવાલથી જુદી પડતી હોય અને અસંખ્ય ખાનાઓ વાળી એમની રચના જોવા મળી। તો તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા। મિત્રો, તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો, હુકે પ્રત્યેક ખાનાને શું નામ આપ્યું, કોષ, સેલ નામ આપ્યું। હુક દ્વારા જોવામાં આવેલા આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા, એ સજીવ કોષો ન હતા, પણ શું હતા, મૃત કોષો હતા। સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જોઈ શકાય। 1665ની અંદર માઇક્રોસ્કોપની શોધ નહોતી થઈ, એટલે તેમને જે જોવા મળ્યું તેને વધુ સારી રીતે અને સ્વચ્છ માઇક્રોસ્કોપની જ્યારે શોધ થઈ ત્યારે જોવા મળ્યા। રોબર્ટ હુકના અવલોકન લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના, તેના કાર્યો વિશે ઘણી બધી જાણકારીઓ ધરાવીએ છીએ। કેમ મિત્રો, આપણી પાસે સાધન સામગ્રી થઈ ગઈ, ઇલેક્ટ્રોનિકલોજી થઈ ગઈ, માઇક્રોસ્કોપ જેવા સાધનો ઉપલબ્ધ થઈ, જેના કારણે આપણે અત્યારે જોઈ શકીએ છીએ। આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી શક્ય થઈ શક્યું। વિવર્ધન એટલે વધુ શું કે આપણે કેમેરાની અંદર ઝૂમ કરીએ છીએ ને મિત્રો, એ રીતે નાની વસ્તુને બહુ મોટા સ્વરૂપે જોઈ શકીએ છીએ। મિત્રો, રોબર્ટ હુક કોણ હતા, તેમનું સાધન કેવું હતું, એના વિશે થોડી માહિતી મેળવી લઈએ। તો મિત્રો,
ચિત્રમાં રોબર્ટ હુકના ચિત્રો છે અને તેમની જે વિપુલ દર્શક સાધનની વાત થઈ હતી તે તમે ચિત્રની અંદર જોઈ શકો છો મિત્રો. આ સાધનની મદદથી તેમને કોષની રચના વિશે માહિતી મેળવી હતી. તો મિત્રો આપણે હવે કોષ વિશે માહિતી મેળવી. તો ઇમારત માટે જેમ આપણે ઈટ મહત્વની છે તેમ સજીવોમાં કોષ મહત્વનો છે. કારણ કે જેમ ઇમારત માટે ઈટ એક એકમ તરીકે વર્તે છે એ રીતે કોષ પણ સંરચનાત્મક એકમ છે મિત્રો. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈટોનો ઉપયોગ થાય છે પરંતુ ઇમારતની ડિઝાઇન તમે જોઈ શકો છો આકાર કદ અલગ અલગ હોય છે. તમે તમારી ઘરની આજુબાજુ દરેક ગામ અથવા શહેર અથવા સોસાયટી દરેકના ઘર અલગ અલગ ડિઝાઇનના હોય છે પરંતુ મિત્રો દરેક ઘર બનેલા હોય છે તો ઈટથી. તો શરીરમાં પણ આવું છે કે શરીર ભલે નાના મોટા ઊંચા લાંબા હોય પરંતુ જે સંરચનાત્મક એકમ એટલે કે કોષ છે તે સેમ જ હોય છે. એટલે મિત્રો તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા જુદા હોય છે પરંતુ બધા સજીવોના કોષોના જ બનેલા હોય. સજીવ શેનો બનેલો હોય છે? કોષનો. નિર્જીવ ઈટોની સાપેક્ષે મિત્રો સજીવના કોષની સંરચના થોડીક જટિલ છે. કારણ કે ઈટ તો માત્ર માટીથી બની જાય છે, એની અંદર કોઈ રચના હોતી નથી. પરંતુ કોષ તો કેવો છે? સજીવ છે અને સજીવ હોવાને કારણે તેની રચના કેવી હોય છે? થોડી જટિલ હોય છે અને એટલા માટે આપણે તેને અભ્યાસ આગળના પ્રકરણમાં કરવાનો જ છે. તો મિત્રો આપણે મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકીએ છીએ અને દરેકે જોયું હશે. શું તે એક કોષનું બનેલું છે અથવા કોષનો એક સમૂહ છે? તમે ઈંડું ના જોયું હોય તો ચિત્રની અંદર જોઈ શકો છો. તો મિત્રો મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાને કારણે તે નરી ઓકી જોઈ શકાય છે. પણ શું બધા કોષ કદમાં મોટા જ હોય? ના, બધા કોષ કદમાં મોટા હોતા નથી. તો મિત્રો વૈજ્ઞાનિકો કોષનો અભ્યાસ કેવી રીતે કરતા હશે? જો નાના જ હોય મરઘીના ઈંડું તો આપણે નરી ઓકી જોઈ શકીએ છીએ. પરંતુ હાલ મેં કહ્યું કે ભાઈ કોષ બધા મોટા હોતા નથી, એને નરી ઓકી જોઈ શકાતા નથી. તો પછી વૈજ્ઞાનિકો કેવી રીતે અભ્યાસ કરતા હશે? તો વૈજ્ઞાનિકો કોષના અભ્યાસ વખતે કયા સાધનનો ઉપયોગ કરે છે? માઇક્રોસ્કોપનો મિત્રો ઉપયોગ કરે છે, જેના કારણે નાનો કોષ પણ સરળતાથી જોઈ શકાય છે. કોષની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે કે જેને કારણે તેની યોગ્ય આરછેદ અથવા યોગ્ય આકાર યોગ્ય ડિઝાઇન આપણે સરળતાથી જોઈ શકીએ. તો અભિરંજકો મિત્રો કયા કયા છે? તો ફિનોલ્ફેલિન, મિથિલિન, બ્લ્યુ આ બધા શું છે? અભિરંજક છે. સર માઇક્રોસ્કોપ કેવું હશે પ્રયોગશાળામાં જોઈએ ત્યારે ખબર પડે. પણ મિત્રો તમે ટેન્શન ના લો, ચિત્ર દ્વારા તમે જોઈ જ શકો છો કે માઇક્રોસ્કોપ કેવું હશે. જુદા જુદા આકાર ડિઝાઇનના હોય છે પરંતુ મિત્રો કાર્ય સેમ જ હોય છે અને એક ચિત્રની અંદર મિથ્યુલિન બ્લ્યુ એટલે કે આપણું અભિરંજક પણ દર્શાવ્યું છે. તો મિત્રો પ્રથમ ભાગ અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ ટૂંક સમયમાં જ તમારી સમક્ષ બીજો ભાગ લાવી દઈશ. અને જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો. નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી આવજો.